नमस्कार दर्शक मित्रों, आजे आपणे एक एवा विषय पर चर्चा करवाना छीए जेना वगर जीवन शक्य नथी। वात करीए छीए आपणे ऑक्सिजन नी। भगवाने आपणने जे हवा आपी छे एमां 78% नाइट्रोजन અને લગભગ 21% 20.9% ટુ બી પ્રિસાઇઝ ઓક્સિજન હોય છે। એ ઓક્સિજન આપણે શ્વાસમાં લઈએ છીએ, ફેફસામાં લોહી શુદ્ધિકરણની પ્રક્રિયામાં એ ભાગ લે છે અને કાર્બન ડાયોક્સાઇડ એટલે કે અંગારવાયુ આપણે બહાર કાઢીએ છીએ। આ સામાન્ય શ્વાસોશ્વાસની પ્રક્રિયા થઈ। આપણા શરીરમાં જે કોષો છે એ કોષોમાં જ્યારે નિર્ધારિત પ્રમાણ કરતાં ઓક્સિજનનું પ્રમાણ ઘટે ત્યારે એ ઓક્સિજન સ્ટ્રેસ સ્થિતિમાં આવે છે અને કેટલાક રોગો અને ખાસ કરીને તેમાં જેને આપણે ક્રોનિક ઓબસ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ કહીએ છીએ, COPD, જેમાં ફેફસા સ્વયં આ રોગનો શિકાર બનતા હોય છે ત્યારે ફેફસાને એમની પૂર્ણ કાર્યશક્તિએ કામ કરતા નહીં હોવાથી બહારથી ઓક્સિજન પુરવઠો જરૂરી બને છે। અત્યારે આપણે કોવિડની મહામારી વેઠી રહ્યા છીએ અને કોવિડની મહામારીના કિસ્સામાં જે ટ્રીટમેન્ટ આપવી પડે તેમાં સામાન્ય ઓક્સિજનથી માંડીને હાઈ ફ્લો કેન્યુલા થકી અપાતો ખૂબ મોટો ડોઝ એટલે 30 લિટરથી 50 લિટર ને એથી વધારે ઓક્સિજન અને વેન્ટિલેટર દ્વારા પણ ઓક્સિજન અપાયા વગર દર્દીને લાંબો સમય જીવતા રાખી શકાતા નથી। આ પરિસ્થિતિમાં અત્યારે ઓક્સિજનની પ્રાપ્તિ ઉપલબ્ધિ એ ખૂબ અગત્યની બાબત બની ગઈ છે। આમે COPDના જે દર્દીઓ હોય જેમના લંગ કેપેસિટી કોમ્પ્રોમાઇઝ થઈ એટલે ફેફસા પૂર્ણ ક્ષમતાએ કામ ન કરતા હોય, ફાઇબ્રોસિસ થયું હોય, ન્યુમોનિયાના કારણે ફેફસાને નુકસાન થયું હોય, ટ્યુબરક્યુલોસિસે ફેફસાને નુકસાન કર્યું હોય, તેવા કિસ્સાઓમાં પણ ઓક્સિજન થેરાપી એ જરૂરી બને છે। પણ એનો એ જરૂરિયાત આટલી બધી નથી હોતી। જ્યારે આજે જે પ્રકારની મહામારીમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ એમાં જેટલી દવાઓ જરૂરી છે કદાચ એના કરતાં વધારે જરૂરી જરૂરિયાત પ્રમાણે ઓક્સિજનની ઉપલબ્ધિ છે ને મેડિકલ ઓક્સિજનની ઉપલબ્ધિ છે। તમે થોડાક સમય પહેલા સમાચાર સાંભળ્યા હશે કે એક હોસ્પિટલમાં એકાએક રાત્રે 8 વાગે દર્દીઓને કહેવામાં આવ્યું કે ઓક્સિજન થઈ રહ્યો છે, તમે બીજે જગ્યા શોધી લો। આવું એક હોસ્પિટલમાં બન્યું, પહેલીવાર બન્યું એવું નથી। ઓક્સિજન થઈ રહ્યો છે, થઈ રહેવા આવ્યો છે, એ કારણસર દર્દીઓને બીજે ખસેડવા પડ્યા હોય એવા કિસ્સાઓ એક કરતાં વધારે વખત બન્યા છે। અને ત્યારે ઓક્સિજનની ઉપલબ્ધિ પ્લાન્ટમાં ઓક્સિજન કેટલો બને છે, મેડિકલ ઓક્સિજન મેડિકલમાં કેટલો વપરાય છે, એની ઉપલબ્ધિ કેટલી છે અને એનું વિતરણની શું પરિસ્થિતિ છે, આ ત્રણેય પાસાની ચર્ચા કરવા માટે ત્રણેય સ્ટેક હોલ્ડર્સ જેને કહેવાય, સંબંધિત ક્ષેત્રો કહેવાય, એના નિષ્ણાતોને આપણે અહીંયા આમંત્ર્યા છે। ડૉક્ટર વીએન શાહ સાહેબની પરિચય ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શકો માટે જરૂરી નથી। એ કોવિડ ટાસ્ક ફોર્સના રાજ્ય સરકારના સભ્ય છે, સિનિયર ડાયાબિટોલોજીસ્ટ છે અને ઝાયડસ હોસ્પિટલના બિઝનેસ હેડ છે। ડોક્ટર શાહ સાહેબના નેતૃત્વ નીચે સતત બીજી વાર ઝાયડસ હોસ્પિટલને સર્વોત્કૃષ્ટ હોસ્પિટલ તરીકેનો એવોર્ડ મળ્યો છે, એટલે હોસ્પિટલ મેનેજમેન્ટના નિષ્ણાત તરીકે પણ ડાયાબિટોલોજીસ્ટ ઉપરાંત એમણે પ્રશંસનીય કામગીરી કરી છે એમ કહીએ તો જરાય ખોટું નથી।
આપણી સાથે જોઈન્ટ કમિશનર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાંથી શ્રી વી આર શાહ છે. એક અત્યંત કાબેલ અધિકારી તરીકે મારો એમને પરિચય છે. વિષયના જ્ઞાનની બાબતમાં એમનો અભ્યાસ હંમેશા તલસ્પર્શી હોય છે અને સ્વભાવગત રીતે કાયદાની મર્યાદામાં રહીને કોઈને ઉપયોગી કઈ રીતે થઈ શકાય તે પ્રકારની હકારાત્મક મનોવૃત્તિ ધરાવતા શ્રી વીઆર શાહ એક ડ્રગ ડિપાર્ટમેન્ટના કાબેલ અધિકારી છે એ હું જાત અનુભવથી કહી શકું છું. મધુકરભાઈ અવાસિયા, ઓક્સિજન સપ્લાયર તરીકે એમનો 30 વર્ષનો વ્યવસાય છે, પણ મારે પણ એમની સાથે પંદારો પડ્યો છે. મારા પણ એ ઓક્સિજન સપ્લાયર છે અને મારે કહેવું જોઈએ કે એમણે અત્યાર સુધીના છેલ્લા 4-1 મહિનાથી મારા ઘરે ઓક્સિજનની જરૂર પડે છે. મારા પત્નીને તકલીફ છે માથે અને એમની જે પુરવઠો પૂરો પાડવાની જે વ્યવસ્થા છે એ કાબિલે તારીફ છે. એના કરતાં મધુકરભાઈ પોતે આ ક્ષેત્રનો ખૂબ ઊંડો અભ્યાસ અને અનુભવ ધરાવે છે અને એક સહૃદયી અને સંવેદનશીલ માણસ છે. ભાષાની દ્રષ્ટિએ નાગર સદગૃહસ્થ છે એટલે એમનો સ્વાભાવિક રીતે સરસ્વતીની મહેરબાની એમના પર હોય એમાં કોઈ નવાઈ નથી. મધુકરભાઈ, શ્રી વી આર શાહ અને વી એન શાહ સાહેબને આપણે આવકારીએ છીએ. શાહ સાહેબ, શરૂઆત આપનાથી કરવી છે. આ ઓક્સિજનની જરૂરિયાત કેમ પડે અને ઓક્સિજનની જરૂરિયાત એકાએક વધી જવાના શું કારણો છે? લગભગ આ 7મો 8મો પ્રોગ્રામ જયન અણવી સાથે હશે, ગુજરાત સમાચાર સાથે. શરૂઆતના સ્લેબમાં જ્યારે આપણે વાત કરી કે આ ઇન્ફેક્શન શું છે, તો આ જ્યારે વાયરસ કોરોનાનો આપણા શરીરમાં પ્રવેશે છે એનો મુખ્ય રસ્તો નાક અને મોઢા થકી શ્વસન તંત્ર ઉપર એની અસર થાય છે. એનો 5-10 દિવસમાં એની ઇફેક્ટ આવી અને એ કોષોની અંદર પેનિટ્રેટ થાય છે અને પછી એનું મલ્ટિપ્લિકેશન શરૂ થાય છે. એ પોતે એટેક આવ્યા પછી કોષોને મારવાનું શરૂ કરે છે અને એની અંદર સિક્રીશન્સને બધું ડેવલપ થાય છે. એક સ્ટેજ એવું આવે છે કે ફેફસાની અને એના એલ્યુઓલાઇ જે નાનામાં નાના રહેલા છેક છેડાના કોષો છે એની અંદર પાણી ભરાવાનું શરૂ થાય છે. આ પાણી ભરાવાનું જ્યારે શરૂ થાય ત્યારે વ્યક્તિને ઓક્સિજનની જરૂરિયાત ઊભી થાય છે. એટલા માટે જ પ્રોફાઇલેક્સિસ અથવા જ્યારે હોમ ક્વોરન્ટાઇન ટ્રીટમેન્ટ પણ આપણે આપીએ છીએ ત્યારે દરેક પેશન્ટને ઘરે કહીએ છીએ કે તમારી પાસે પલ્સ ઓક્સિમીટર હોવું જરૂરી છે. જો તમારું ઓક્સિજન સેચ્યુરેશન 94 અથવા નીચે આવે તો તાત્કાલિક તમારા ડૉક્ટરને કન્સલ્ટ કરવું અને 90 નીચે આવે તો તાત્કાલિક ઇવન એમ્બ્યુલન્સને બોલાવીને પણ કોઈપણ આઈસીયુ કે જ્યાં કોવિડ ટ્રીટમેન્ટ મળે છે ત્યાં દાખલ થઈ જવું જોઈએ. દેટ ઇઝ કોલ્ડ, જેમ આપણા સોસાયટીમાં અથવા હવા એક વખતે આવી જાય અને મોટો સ્ટ્રોમ આવી જાય છે એવું જ આ અંદરના ફેફસાની અંદર સાઇટોકાઇન સ્ટ્રોમ આવે છે. આ સાઇટોકાઇન સ્ટ્રોમ એ જિંદગી લઈને જતું રહે છે. ઘણું બધું શીખ્યા આ 12 મહિનાની અંદર, એના કારણે એટલીસ્ટ પ્રિવેન્શન પણ ઘણું થયું છે. પણ આ ઓક્સિજનની જરૂરિયાત એ જિંદગી છે, એટલા માટે 94 અથવા નીચે આવ્યું એટલે તાત્કાલિક હોસ્પિટલાઇઝેશન. હવે જરૂરિયાત કેટલા લોકોની છે તો 15% લોકોને. 100માંથી આજની તારીખમાં પણ દાખલ કરવાની જે જરૂરિયાત આવે છે એ 15%ની અને એમાંથી બી 15%માંથી 5%ને આઈસીયુ અથવા તો હાઈફ્લો જે નેઝલ સ્પ્રોનની વાત કરી એની ઓક્સિજનની જરૂરિયાત આવે છે. એટલે હાર્ડલી એની જરૂરિયાત ઊભી થાય એવી વસ્તુ છે. છતાં પણ કંઈક બૂમબરાડા ફરીથી આ હમણાં સેકન્ડ સ્પાઇક આવ્યો એના કારણે મેજર પ્રશ્ન આવીને ઊભો રહ્યો અને સપ્લાય જે ચેઇન થઈ એ કકડભૂષ થઈ ગઈ અને એના કારણે આ મોટો ઓક્સિજન સપ્લાયનો પ્રશ્ન આવીને ઊભો રહ્યો. જયનારાયણભાઈ, ધન્યવાદ. શાહ સાહેબ, દર્શક મિત્રો, શાહ સાહેબે જે સમજાવ્યું તે પ્રમાણે જો તમે પલ્સ ઓક્સિમીટર ઘરે રાખતા હો અને 94થી નીચે જાય ઓક્સિજન સેચ્યુરેશન તો તમારે તાત્કાલિક તમારા ફિઝિશિયનનો અથવા તો જ્યાં કોવિડની ટ્રીટમેન્ટ આપવાની સવલત હોય તે હોસ્પિટલનો સંપર્ક કરવો જોઈએ અને આ કિસ્સામાં ત્યારબાદ આગળની કાર્યવાહીમાં પણ માત્ર 15% કિસ્સાઓમાં જ જેને સઘન ઓક્સિજન સારવાર કહેવાય તેવી સારવારની જરૂર પડે છે. બાકીના કિસ્સાઓમાં સઘન ઓક્સિજન ટ્રીટમેન્ટની જરૂર પડતી નથી. અને આમ છતાંય આપણે જે પ્રકારનો એકાએક કેસ વધી ગયા
તેના કારણે ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં મુકાયા છે. એ લોજિસ્ટિક્સની વાત તો આપણે કરીશું મધુકરભાઈ સાથે, પણ આપણે પહેલાં સમજી લઈએ કે આ રાજ્યમાં ઓક્સિજનનું ઉત્પાદન કેટલું છે, અત્યારે કેટલી કેપેસિટીએ ઉત્પાદન થાય છે, અને એમાં મેડિકલ ઓક્સિજન અને ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજન એવું કંઈ ડિવિઝન હોય તો તે એ શું છે? સૌ પ્રથમ તો વ્યાસ સાહેબનો ખૂબ ખૂબ આભાર. વીએન શાહ સાહેબ જેવો તો મારી પાસે લકી નથી કે આટલો ટાઈમ પાસે મળે, પણ વ્યાસ સાહેબને જેને હું ઓળખું છું એ પ્રમાણે આઈ જસ્ટ વન્સ ટાઈમ ઓપોર્ચ્યુનિટી લાઈફમાં આવી તેની સાથે બેસવા, મારા એક્સ મિનિસ્ટર હતા એની નીચે કામ કરવા પણ મને અનુભવ ઘણો છે. અને એ વાત છોડીને હવે આપણે જો ઓક્સિજનની બાબત આવીએ તો પ્રી કોવિડમાં સૌથી પહેલાં આપણી પાસે ગુજરાત સ્ટેટમાં ધેર વેર 13 મેન્યુફેક્ચરર્સ, કુલ 31 મેડિકલ ઓક્સિજન ઉત્પાદકો હતા. કોવિડ દરમિયાન આ ઉત્પાદકોની સંખ્યા આજની તારીખમાં વધીને 61 થઈ છે. અને હાલમાં આપણી પાસે લગભગ 970 મેટ્રિક ટન ડેલી પ્રોડક્શન કેપેસિટી છે. આમાં જે આપણું વિભાજન કરવામાં આવે તો મેડિકલ ઓક્સિજનના પ્રાઇમરી મેન્યુફેક્ચરર્સ હોય છે અને સેકન્ડરી મેન્યુફેક્ચરર્સ હોય છે. અને પ્રાઇમરી મેન્યુફેક્ચરર્સ જે હોય છે સાહેબ, એમાં અગેન લાર્જ સ્કેલ હોય છે કે જેમ ઇનોક્સ અને એર ઇન્ડિયન બધા જે છે એ બધા મોટા છે. અને એ સિવાય રિલાયન્સ પણ એક બહુ મોટું ઉત્પાદક છે જે લિક્વિડ મેડિકલ ઓક્સિજન સપ્લાય કરે છે. એ લિક્વિડ મેડિકલ ઓક્સિજન પછી રિફિલર્સ આપે છે જે આ કોસ્મિકવાળા પણ જે છે જે લોકો સિલિન્ડર્સમાં પણ સપ્લાય કરતા આવે છે. આ ઉપરાંત આપણી જે હોસ્પિટલ્સ છે એ હોસ્પિટલ્સમાં પણ લિક્વિડ મેડિકલ ઓક્સિજનની ટેન્ક રાખવામાં આવી છે જે વેપરાઇઝર થ્રુ કરીને ગેસ ફોર્મમાં કન્વર્ટ કરીને પછી અંદર આઈસીયુમાં બધે સપ્લાય કરવામાં આવતું છે. હાલમાં આપણી પાસે જે મેં કીધું એમ પ્રમાણે 970 મેટ્રિક ટનની પ્રોડક્શન કેપેસિટી ડેલી છે, જે સામે આજના મારી પાસે જો હું આંકડા બતાવું તો એ મુજબનું લગભગ 890 જેટલું પ્રોડક્શન થયેલું છે. અને તે પૈકી 415 જેટલું ઇન્ડસ્ટ્રીયલ સપ્લાયમાં ગયું છે, જ્યારે 525 જેટલું મેટ્રિક ટન મેડિકલ સપ્લાય થયેલું છે. આ અંગે વ્યાસ સાહેબ, આપણે રાજ્ય સરકારે 2 મહિના પહેલાં એક ઠરાવ કરેલો, નોટિફિકેશન જાહેર કરેલું કે જે પણ મેડિકલ ઓક્સિજન, જે પણ ઓક્સિજન ઉત્પાદકો છે તેઓએ ફરજિયાતપણે 50% એટલીસ્ટ 50% ઓફ ધ ઓક્સિજન હેઝ ટુ બી સપ્લાઈડ ઇન ટુ ધ મેડિકલ પાર્ટ, જેથી કરીને ત્યાં અંધાધું ત્યાં રિક્વાયરમેન્ટ વધી ગયેલી રાતોરાત. ગુજરાતમાં સાહેબ મેડિકલ ઓક્સિજન ઉપરાંત ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજનનો પણ એટલો જ મોટો વપરાશ અને એટલી જ મોટી જરૂરિયાત હોય છે. અલંગ જે એક મોટું સેન્ટર છે જેના માટે, તો આ માટે છે ને આ રીતે રાજ્ય સરકારે આ રીતે નોટિફિકેશન કરેલું હતું. અને પછી ફરી પાછું આ એ નોટિફિકેશન હમણાં તાજેતરમાં ફરી પાછું એને લંબાવવામાં આવેલું છે બીજા 1 મહિના માટે. એટલે હાલમાં આપણી પાસે ઉત્પાદકો ખાસું છે ને 636 જેટલું મેટ્રિક ટન જેટલું ઓક્સિજન ઇન ધ ફોર્મ ઓફ સિલિન્ડર્સ ઇઝ અવેલેબલ ઇન સ્ટોક એટ ધ હોસ્પિટલ્સ લેવલ્સ એન્ડ સપ્લાયર્સ લેવલ્સ. એ સામે આજની તારીખમાં ગુજરાતમાં મેડિકલ ઓક્સિજનનું કન્ઝમ્પશન જે છે સાહેબ, એ પ્રમાણે 270 મેટ્રિક ટનનું આજનો આંકડો મારી પાસે બોલે છે, જે વચ્ચે પીકમાં લગભગ 260 સુધી પહોંચી ગયેલો, પછી પાછું સ્લો ડાઉન થઈને વચ્ચે 130ની આસપાસ આવી ગયેલો હતું, ફરી પાછું અત્યારે 260 સુધી પહોંચી ગયું છે. રાજ્ય સરકારમાં હું એમ વાત કરું બીજી બાજુ તો આપણે લિક્વિડ મેડિકલ ઓક્સિજન ટેન્કની અગાઉ લગભગ આપણી પાસે ખાલી 5-1 જેટલી હોસ્પિટલ હતું એમાં આ ફેસિલિટી હતી, જે કોવિડ દરમિયાન એવી 10 હોસ્પિટલમાં એ લિક્વિડ મેડિકલ ઓક્સિજન ટેન્ક મૂકવામાં આવી છે. અને હાલમાં બીજી 4નું કાર્ય ચાલી રહ્યું છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારે અમને જે નક્કી કર્યું છે એ પ્રમાણે કુલ 14 જેટલી ઓક્સિજન પીએસએ પ્લાન્ટ્સ જે છે જનરેટર્સ, એ લગભગ 14 હોસ્પિટલમાં નાખવામાં પ્રયોજન કરવામાં આવેલું છે, જે પૈકીની 8 જે છે હોસ્પિટલોમાં એને ફર્સ્ટ ફેઝમાં લીધેલી છે. મારા ઓપિનિયન પ્રમાણે હાલમાં જે અત્યારે જે રિક્વાયરમેન્ટ જે છે 270 પ્રમાણે, એ પ્રમાણે આપણી પાસે સાહેબ ખાસો સ્ટોક પણ છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન ટર્મ્સ ઓફ સિલિન્ડર્સ ઇફ યુ ટેલ તો વી હેવ મોર ધેન 27,762 સિલિન્ડર્સ ઓફ ધ ઓક્સિજન વિચ પ્રોડ્યુસ 970 મેટ્રિક ટન્સ ઓફ ઓક્સિજન. સરસ, તમે વિગતો ખૂબ સરસ આપી. ઘણીવાર એવું બનતું હોય છે દર્શક મિત્રો કે ગુજરાતના બધા જ બંધ છલોછલ ભરેલા હોય એટલે છેવાડે બેઠેલા ખેડૂતના ખેતરમાં પાણી જાય છે એવું માની લેવું ક્યારેક ભૂલ ભરેલું હોય છે. જ્યાં બલ્ક ટેન્ક્સને એ ઊભું કરવામાં આવ્યું છે તે મોટા હોસ્પિટલોમાં જે પરિસ્થિતિ છે તે એક પરિસ્થિતિ છે, પણ ઓક્સિજનની રિક્વાયરમેન્ટનું બીજું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે સિલિન્ડર્સ થકી સપ્લાયનું, જેમાં
જે અત્યાર સુધીમાં જે કંઈ જે કિંક્સ જેને કહેવાય અથવા તો થોડીક ઘણી ચિંતાનો વિષય ઊભો થયો તે સિલિન્ડર થકી ઓક્સિજન સપ્લાય થાય એ દિશામાં થયો છે. કારણો એ પણ હોઈ શકે કે જેમ કહ્યું તેમ વીએન શાહ સાહેબે કે એકાએક ઓક્સિજનની ડિમાન્ડ વધી. વીઆર શાહે પણ એ વાત કરી કે જે કોવિડના કારણે ઓક્સિજનની ડિમાન્ડ વધી અને એમાં એને કારણે સિલિન્ડરની જરૂરિયાત પણ એકાએક ઊભી થઈ હોય એવી શક્યતા નકારી શકાય નહીં. જો કે આ મારી સમજ છે. આપણે આ સમજને સાચી છે કે ખોટી એ ચકાસણીની સરાણે ચડાવીશું. મધુકરભાઈને સાંભળી. નમસ્કાર દર્શક મિત્રો, માન્ય જયનારાયણભાઈ વ્યાસ તથા ગુજરાત સમાચાર ટીવીનો હું ખૂબ ખૂબ આભારી છું કે જેમણે મને આ સ્ટેજ ઉપર લાવી અને અમારા ગેસ ઇન્ડસ્ટ્રીઝને સાથે સંકળાયેલા મેન્યુફેક્ચરર્સ, બોટલિંગ પ્લાન્ટ્સ અને ટ્રેડર્સ આ ત્રણેયના ની જે કંઈ વ્યથા છે અથવા તો જે કંઈ એમની પ્રવૃત્તિ છે તે વિશે પ્રજા સમક્ષ ખ્યાલ આપવા માટે મને જે તક મળી છે તેના માટે હું ખૂબ ખૂબ આભારી છું. ઓક્સિજનનું પ્રજા હોસ્પિટલ સુધી પહોંચે એના ત્રણ સ્ટેજીસ છે. પહેલું લિક્વિડ ઓક્સિજન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ, સેકન્ડ સ્ટેજ છે એ લિક્વિડ ઓક્સિજન પ્લાન્ટ્સથી બોટલિંગ પ્લાન્ટ ઉપર આવે એનું સેકન્ડ સ્ટેજ છે. થર્ડ સ્ટેજમાં જે અમે ટ્રેડર્સ છીએ બધા, એ ટ્રેડર્સ એમના પોતાના સિલિન્ડર લઈ અને બોટલિંગ પ્લાન્ટ્સ ઉપર જાય છે અને ત્યાંથી રિફિલ કરાવી અને હોસ્પિટલ્સમાં પેશન્ટ્સમાં નું પુરવઠો પહોંચાડે છે. હવે આ ત્રણ સ્ટેપ છે, પણ ઇન બિટવીન એમાં લોજિસ્ટિક્સ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. લિક્વિડ ઓક્સિજન પ્લાન્ટ ઉપરથી બોટલિંગ પ્લાન્ટ આવવા માટે ખાસ એના સાધનો હોય છે જેને ક્રાયોજેનિક ટેન્ક્સ કહેવામાં આવે છે. એવી જ રીતે બોટલિંગ પ્લાન્ટ ઉપર પણ સ્ટોરેજના ક્રાયોજેનિક ટેન્ક્સ હોય છે. આ બધું બહુ જ કિંમતી હોય છે અને તેનું ઇન્વેસ્ટમેન્ટ ઘણું મોટું જ હોય છે. પછી ત્યાર પછી આવે છે બોટલિંગ પ્લાન્ટ ઉપરથી સિલિન્ડર્સમાં. સિલિન્ડર્સની પણ આજની તારીખે કિંમત ઘણી ઊંચી છે. સિલિન્ડર્સની રિક્વાયરમેન્ટ આજે હોસ્પિટલમાં અત્યાર સુધી જે બિફોર કોવિડ જે હતી અને આજની તારીખે જે કોવિડ સિચ્યુએશનમાં ઊભી થઈ છે એનું એ ઘણી અનેક ગણી છે. આપણે એને મલ્ટિપલ ફોલ્ડમાં કહીએ તો લગભગ 20-25 ગણી ટકા વધારેની પણ એટલા ઘણી વધારે રિક્વાયરમેન્ટ ઊભી થઈ ગઈ છે. આ વસ્તુને પહોંચી વળવા માટે ટ્રેડર્સ હોય કે મેન્યુફેક્ચરર્સ હોય એ લોકોના સાધન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ઘણું જ મોટું કરવું પડે છે અને તેનું રોકાણ પણ ઘણું મોટું કરવું પડે છે. આજે દરેકને એક પ્રશ્ન જરૂર સતાવે છે કે આ કોવિડનો બબલ ફૂટી જશે તો આ બધું ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે રિકવર કરશું, આ બધી એસેટ્સને ક્યાં મૂકશું એ પણ એક મોટો પ્રશ્ન ઊભો થયો છે. છતાં પણ બધું રિસ્ક લઈ અને અમારા જેવા વેપારીઓ બધા ઘણું ઘણું ઇન્વેસ્ટમેન્ટ કરી બેઠા છે અને બને એટલી સારામાં સારી સર્વિસ પહોંચાડવા માટે દિવસ રાત તનતોડ મહેનત કરે છે. આ કાર્યમાં વેહિકલ્સ, સ્કિલ્ડ લેબર, ડ્રાઈવર્સ આ બધાની પણ એટલી જ અગત્યની જરૂરિયાત હોય છે. તે ઉપરાંત બોટલિંગ પ્લાન્ટ ઉપર પણ એનું ફિલિંગ કરવાવાળા લેબર, લોડિંગ અનલોડિંગ કરવાવાળા આ પણ બધા વ્યવસ્થિત માણસોની જરૂરિયાત હોય છે, જે રાતોરાત આ પરિસ્થિતિમાં બહુ ઊભી થઈ શકતી નથી. પણ ગમે તેમ કરી અને આજે બધાએ જે સહકાર આપ્યો છે તેના કારણે આપણે વ્યવસ્થિત રીતે આજ સુધી લગભગ અવિરત સપ્લાય મોટાભાગની હોસ્પિટલોમાં તથા પેશન્ટ્સને આપણે પૂરો પાડી શક્યા છીએ. ધન્યવાદ. મારે એક નાનો પૂરક પ્રશ્ન આપને પૂછવો છે, પછી કમર્શિયલ બ્રેક માટે જઈશું આપણે. સિલિન્ડર્સ આપ કહો છો તે પ્રમાણે 22 ગણી એટલે ઘણી વધારે કહેવાય, 100 હોય તો એના બદલે 2200 સિલિન્ડરની જરૂરિયાત ઊભી થાય, તો એ સિલિન્ડર્સની ઉપલબ્ધિ આપની પાસે આપે સિલિન્ડર્સ હોય એના અંદર એ વધારો કઈ રીતે કર્યો? તમે એને ઝડપથી રોટેશનથી વધારો કરો છો કે વધારાના સિલિન્ડર લઈને તમારે એમાં જોડવા પડ્યા છે?
વધારે સિલિન્ડર લઈને જરૂર જોડવા પડ્યા છે અને રોટેશન વધારે મળવાથી પણ આ આંકડા સુધી અમે પહોંચી શક્યા છીએ. દાખલા તરીકે બિફોર કોવિડ કોઈ એક હોસ્પિટલ હોય જ્યાં 8 થી 10 બેડનું આઈસીયુ હોય ત્યાં દિવસના 10 થી 12 સિલિન્ડરનો વપરાશ હતો. આજે એ જ હોસ્પિટલ જ્યારે કોવિડમાં કન્વર્ટ થઈ છે ત્યારે એનો વપરાશ 100 સિલિન્ડરથી માંડીને 250 સિલિન્ડર સુધીનો થઈ ગયો છે. અમે કાર્યરત 24 કલાક કાર્યરત રહ્યા છીએ. સિલિન્ડર અમે વધારે ખરીદ્યા છે અને અમે ટ્રાન્સપોર્ટેશનમાં અમારું ફ્લીટ પણ વધારી દીધું છે ત્યારે અમે આ આંકડા સુધી પહોંચી શક્યા છીએ. દર્શક મિત્રો, આમાં જે છેવાડ જે છેલ્લી કડી આવે તે કડી સપ્લાયર છે અને સપ્લાયરની મુશ્કેલી એ છે કે એને તમારા સુધી સિલિન્ડર થકી પહોંચવાનું હોય તો એને વધારે વાહનો જોઈએ, વાહનો વધારે એટલે વધારે ડ્રાઈવર જોઈએ, વધારે સિલિન્ડર મૂકી જનારા જોઈએ, લઈ જનારા જોઈએ અને એ સિલિન્ડરને પ્લાન્ટ પર ભરવા જવા માટેનો જે જરૂરિયાત છે તેમાં પણ ખાસો વધારો થાય. એટલે એમની જે મુશ્કેલીઓ છે તે આ પ્રકારની છે. આપણે હમણાં રોકાઈશું નાનકડા કમર્શિયલ બ્રેક માટે. ત્યાર પછી મારે જે પ્રશ્ન પૂછવો છે તે શરૂઆત કરીશું ચર્ચાની આપણે વીઆર શાહ સાહેબથી કે આ જે સિલિન્ડરની તંગી ઊભી થઈ એ અને ડ્રગ ડિપાર્ટમેન્ટ એના પોતાનું જે એસ્ટિમેટ છે એમાં ક્યાંય સંકલન હતું અથવા તો એમના ખ્યાલમાં હતું આ અને હવે એ ક્ષતિપૂર્તિ કરાવી દેવાય છે કે હજુ પણ ક્યારેક કોઈ અણધારી પરિસ્થિતિ ઊભી થાય તો કદાચ ઓક્સિજનની તંગી ઊભી થઈ શકે તેમ છે. એ જવાબ લઈશું આપણે વીઆર શાહ સાહેબ પાસેથી, પણ અત્યારે સમય થયો છે એક નાનકડા કમર્શિયલ બ્રેકનો. રોકાઈએ કમર્શિયલ બ્રેક માટે. નમસ્કાર દર્શક મિત્રો, બ્રેક બાદ ફરી એકવાર ઓક્સિજન ઉપર ઓક્સિજનની આ રસપ્રદ ચર્ચામાં આપ સૌનું સ્વાગત છે. ચર્ચા થઈ રહી હતી અત્યાર સુધીની ચર્ચામાં શાહ સાહેબે આપણને ઓક્સિજન કેમ જોઈએ તે સમજાવ્યું, શ્રી વીઆર શાહે આપણને રાજ્યમાં ઓક્સિજનનું ઉત્પાદન કેટલું છે, કઈ રીતે ઓક્સિજનનું વિભાજીકરણ થાય છે તેની વાત કરી અને મધુકરભાઈએ આપણને જે છેવાડાનું લિંક છે ઓક્સિજન સપ્લાયરના વ્યવસાયમાં, છેવાડાની લિંક એટલે સિલિન્ડર સપ્લાયર છે, એમણે એમની વાત કરી. એમને પણ વધારો પોતાની જે અક્ષામતો છે એમાં કરવો પડ્યો. પણ એક વાત એમની સાંભળીને જરા થોડી મનમાં રમૂજ થઈ કે એમના ધંધામાં બધા લોકો એવું વિચારે છે કે આ કોવિડ જતો રહેશે તો પછી આનો પરપોટો ફૂટી જશે. હવે એક વર્ગ એવો પણ છે જેનો અર્થ થયો કે જેને લાગે છે કે આ કોવિડ હજુ ચાલુ રહે તો સારું. ધંધાકીય હિતો જ્યાં સંકળાતા હોય ત્યાં ક્યારેક આવું બનતું હોય છે. ફરી પાછા આપણે વીઆર શાહ પાસે જઈએ. આપે આખી ચર્ચા સાંભળી, સાથે સાથે વચ્ચે એક કરતા વધુ વખત અમદાવાદમાં ઓક્સિજનની તંગી, ચાહે ગેરસમજ હોય કે સમજ હોય, ઊભી થયાની અને દોડાદોડીની વાત આવી. હવે ભવિષ્યમાં આવું ના થાય એ માટે તમે રેગ્યુલેટર તરીકે શું પગલાં લીધા છે? વ્યાસ સાહેબ, સૌથી પહેલાં જે આપણે ઓક્સિજનના મેન્યુફેક્ચરિંગ જે ભવિષ્ય ભાઈએ જે વાત કરીને એ મુજબ એના 3 તબક્કા છે. એક તબક્કો છે એનો ફિલિંગનો છે, બીજો છે એનો ટ્રાન્સપોર્ટિંગનો અને ત્રીજો તબક્કો છે ત્યાં હોસ્પિટલ ઉપર એનું પેશન્ટ સુધી પહોંચાડવાનો. આ 3 તબક્કા છે. એ 3 તબક્કાને જો આપણે વહેંચી લઈએ તો સપોઝ કે મારી પાસે એક પેશન્ટ છે તેના માટે મારી પાસે 3 સિલિન્ડર હોવા જોઈએ. એક એનું ત્યાં ફિલિંગ, ત્યાં જ્યાં પેશન્ટને સપ્લાય થતું હોવું જોઈએ. એક ત્યાં ટ્રાન્સપોર્ટમાં, કારણ કે ફ્રોમ મેન્યુફેક્ચરિંગ ઉત્પાદકના લેવલથી હોસ્પિટલ સુધી પહોંચવા માટેનો પણ જે રસ્તો છે ત્યાં આપણે એક અટવાયેલો રહે અને ત્યાંનું ફિલિંગ થતું હોય જ્યાં એ લોકો લિક્વિડ ઓક્સિજન લઈને ભરતા હોય. એક આ 3 તબક્કામાં વહેંચાઈ જશે. પ્રથમ તબક્કે આપણે જોઈએ તો જે મોટી હોસ્પિટલ સાહેબ જ્યાં હતી કે જ્યાં ઘણા બધા સિલિન્ડર્સ પહેલાં જતા હતા, જેના હિસાબે એટલું બધું ઓક્યુપન્સી ત્યાં સિલિન્ડરનો ત્યાં ભરાવો રહી જતો, સામે એટલો જ સિલિન્ડરનો પાછું ત્યાંથી હોસ્પિટલમાંથી લઈને પાછો ઉત્પાદક સુધી પહોંચાડવાનો
એ લોજિસ્ટિક ટાઈમ અને એટલો પાછો ફિલિંગ ટાઈમ અને તેમજ પછી ફરી પાછું એ એટલો જ જથ્થો એટલો હ્યુજ એમાઉન્ટ ઓફ ધ સિલિન્ડર્સ. એટલે આનો બેસ્ટ જે ઇમિડિયેટ રેમેડી હતી ને દેટ વોઝ કે ભાઈ સાઇટ ઉપર ઓક્સિજન અવેલેબિલિટી મળી જાય એના માટેનું. જે મેં આપે અગાઉ કીધું એ પ્રમાણે કે આપણી પાસે અગાઉ ખાલી 5 હોસ્પિટલમાં જ લિક્વિડ મેડિકલ ઓક્સિજન ટેન્ક હતી, જેની અત્યારે આપણી પાસે બીજી 10 ઉમેરો થઈ ગયો છે, બીજી 4 અત્યારે ઓલરેડી અંડર કન્સ્ટ્રક્શન માને ફાઇનલ સ્ટેજમાં છે. તો હવે અને આ ઉપરાંત બીજી મેં હું કહું છું એ પ્રમાણે 8 હોસ્પિટલ એવી આઈડેન્ટિફાઈ થયેલી છે કેન્દ્ર સરકારે પણ એની મંજૂરી ફાઇનલ સ્ટેજમાં છે કે જ્યાં ઓક્સિજન જનરેશન પ્લાન્ટ થશે. સેલ્ફ રિલાયન્સ જે હોસ્પિટલ જે થવા માંડી છે ઓક્સિજન માટેની કે જે એના માટેથી એમને ઉત્પાદક સુધી એને ડિપેન્ડ ના થવું પડે, આ આખો કેન્દ્ર સરકારનો આ મોટિવ રહેલો છે આખો. અને એ હેતુથી હાલમાં આપણી પાસે ઘણી બધી આ લિક્વિડ મેડિકલ ઓક્સિજન ટેન્કો આવી છે, જેના હિસાબે એ બધા સિલિન્ડર્સ જે છે એ સિલિન્ડર્સ આ બધી બાજુ નાના જે છેવાડાના જે આપ સાહેબ કહો છો ત્યાં ડાયવર્ટ થઈ શકે. દેટ ઇઝ વન પોઈન્ટ. સેકન્ડ પોઈન્ટમાં સામે જે આ સિલિન્ડર્સ જે છે ને એ સિલિન્ડર્સના મૂળ ઉત્પાદકો કચ્છ એવરેસ્ટ કચ્છ કાંટો ને બધા જે છે મેન્યુફેક્ચર એ લોકોએ પણ ઘણા સિલિન્ડર્સ ઉત્પાદન કરીને પછી પેસો દ્વારા એની મંજૂરી મેળવીને પણ આજે મેન્યુફેક્ચરિંગ આપ્યા છે. અને થર્ડ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જેમાં રાજ્ય સરકારે બહુ સરસ જાહેરનામું કરેલું હતું અને એ હતું લોજિસ્ટિક. લોજિસ્ટિકમાં રાજ્ય સરકારે 12 ઓક્ટોબર 2020 એક જાહેરનામું બહાર પાડેલું હતું અને જે આ ટેન્કરો ઓક્સિજન લઈ જતી હોય તેને એટ પાર વિથ એમ્બ્યુલન્સનું સ્ટેટસ આપવામાં આવેલું છે, જે પહેલી વખત આ થયું છે રાજ્ય સરકારમાં કે ઓક્સિજન લઈ જતી ટેન્ક અથવા તો એના સિલિન્ડર્સ હોય એને એમ્બ્યુલન્સનું સ્ટેટસ આપવામાં આવ્યું હોય જેથી કરીને એને ક્લીન વે મળી જાય થ્રુઆઉટ ધ વે. આ એક વર્ષ માટે આ નોટિફિકેશન આપ્યું છે, જેના હિસાબે એનો ટ્રાન્સપોર્ટ ટાઈમ જે છે મેન્યુફેક્ચરથી હોસ્પિટલ સુધીનો એ ઘણો રિડ્યુસ થઈ શકે. એટલે આ 3 તબક્કા જે 3 જે લીધેલા છે પગલાં એ ઘણા સારા લીધેલા છે. અને પ્લસ છે જે હાલમાં મારી પાસે જેમ છે એમ 27,700 જેટલા સિલિન્ડર્સ અત્યારે છે એ બી સી ને ડી કેટેગરીના અલગ અલગ. ઉપરાંત સાહેબ રાજ્ય સરકારે પોલીસ ડિપાર્ટમેન્ટને પણ અમુક પ્રકારના નોટિફિકેશન આપેલા છે જેથી કરીને આ ટ્રાન્સપોર્ટિંગ વેહિકલ્સને કોઈ પણ જાતનું. હા, એટલે આજ મેં ભવિષ્યભાઈ આજે નોટિફિકેશન ઇસ્યુ કર્યું ને એ નોટિફિકેશન અમે ઇસ્યુ કરીને તાત્કાલિક તમામે તમામ કલેક્ટર સાહેબને, મ્યુનિસિપલ કમિશનર સાહેબને અને તમામ તમામ જિલ્લાના પોલીસ અધિક્ષકોને અમે નોટિફિકેશન ઇસ્યુ કરી દીધું જેથી કરીને આ લોકોને ક્યાંય પણ કોઈ અડચણ કે અવરોધ ના મળે. એ પ્રશંસનીય. ધન્યવાદ વિહાર શાહ, ખૂબ સરસ માહિતી આપી આપે. દર્શક મિત્રો, ક્યારે પણ કોઈ આપત્તિ આવે અને અણધારી પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે થોડોક સમય તો અફરાતફરી થતી હોય છે, પણ એમાંથી બોધ લઈને જ્યારે ભવિષ્યમાં આવું ન થાય તે માટેના પગલાં લેવામાં આવે તે હંમેશા આવકાર્ય છે. અને રાજ્ય સરકારે કરેલી કેટલીક સરાહનીય બાબતો એ છે કે એમણે ઓક્સિજન ટ્રાન્સપોર્ટેશન એટલે જે ગાડી ઓક્સિજન સિલિન્ડર લઈને આવતી હોય અથવા ઓક્સિજન ટેન્કર હોય એને એમ્બ્યુલન્સના સમકક્ષ એને દરજ્જો આપ્યો છે. પોલીસ એને રોકશે નહીં અને ઝડપથી એ પોતાના પ્લાન્ટ પરથી જ્યાં એને સપ્લાય કરવાનો છે ત્યાં સુધી જઈ શકશે. મને લાગે છે કે આ બોટલનેકિંગ જેને કહેવાય, બોટલોનું બોટલનેકિંગ રાજ્ય સરકારે આ નોટિફિકેશનથી દૂર કર્યું છે અને એ માટે રાજ્ય સરકારને આપણે ધન્યવાદ આપવા જોઈએ. ત્યાર પછીની વાત છે કે જે હોસ્પિટલો મોટી છે ને જ્યાં પોતાનો ઓક્સિજનનો ટેન્ક અથવા તો સપ્લાય ઊભો કરવા માગે છે તેવી હોસ્પિટલોને એ માટે છૂટ આપવામાં આવી છે અને એ દિશામાં લગભગ 10 હોસ્પિટલો વધારાની ઉમેરાશે કે જ્યાં પછી બોટલની જરૂર નહીં પડે, ટેન્કર અને ટેન્કરથી પાઇપ થકી ઓક્સિજન સપ્લાય હોસ્પિટલમાં મળતો થશે એટલે વધારાના એટલા બાટલા પણ ફ્રી પડશે. આ બધું જો થાય તો અમદાવાદમાં તો ઠીક છે પણ ગુજરાતમાં ક્યાંય ઓક્સિજનની શોર્ટેજ થાય અથવા તો જેમ સેટેલાઇટની કોઈ હોસ્પિટલમાં રાત્રે 8-9 વાગે દોડાદોડ થઈ હતી કે હવે બીજે લઈ જાઓ અમારે ઓક્સિજન નથી એટલે નહીં રાખી શકાય, તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ ન થાય. મધુકરભાઈ, આ બે બનાવ બન્યા એ હોસ્પિટલોને ઓક્સિજન નહીં મળવાના કારણે કે શું કારણ હતું એનું અને એ નિવારી શકાયું હોત? બે વસ્તુ અત્યારે એક પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે હોસ્પિટલ્સને અમે ટાઈમલી સપ્લાય પહોંચાડવા માટે હંમેશા પ્લાનિંગ કરીને જ રાત્રે સૂતા હોઈએ છીએ. અત્યારે અમારો સુવાનો સમય પણ
નિશ્ચિત નથી રહ્યો એકચ્યુઅલી, પણ શક્ય છે કે ઘણીવાર કોઈ કારણસર અમારે જ્યારે સિલિન્ડર પ્લાન્ટ ઉપર ભરાવા જાય છે ત્યાં કોઈ કારણસર જે અમે નિશ્ચિત અમે કલ્પ્યો હોય કે આટલા સમયમાં એ પાછો આવી જશે અને અત્યારે સપ્લાય પહોંચી જશે, તો એમાં થોડો ઘણો કોકવાર ડિલે થઈ જાય છે. અને હોસ્પિટલ્સને પોતાનું પ્રોટેક્શન કરવા માટે હંમેશા એ લોકો વધારે સેફ પ્લે કરવા માંડ્યા છે. સ્વાભાવિક એ બી સ્વાભાવિક વસ્તુ છે, કારણ કે એક હોસ્પિટલમાં 20-25 માંડીને 100 પેશન્ટ સુધીની જિંદગી સમાયેલી હોય છે, જેથી કરીને એ લોકોનું ચિંતા પણ એક વ્યાજબી વસ્તુ છે. પણ એની સામે અમારી પણ થોડીક જ્યારે મજબૂરી હોય છે ત્યારે અમે એ સમય સૂચકતા પાળવામાં અમે કદાચ થોડા નિષ્ફળ થતા હોય છે. અને પ્રોટોકોલ પ્રમાણે હોસ્પિટલ્સને એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે તમારી આવી પરિસ્થિતિ થાય ત્યારે એ લોકો મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ કરે, અને મ્યુનિસિપલ કોર્પોરેશન એના થકી અમારા ઉપર ઘણીવાર પ્રેશર કરે છે, ઉપરાંત આજુબાજુથી ક્યાંક લેવાની સિલિન્ડર ટ્રાન્સફર કરવાની કે મેનેજ કરવાની એ લોકો એમને સૂચના આપે છે. એમ કરીને ટૂંકમાં હું કહું તો બધી બાજુથી પ્રયત્ન કરી અને પરિસ્થિતિ આજે અણધારી પરિસ્થિતિ અકલ્પનીય પરિસ્થિતિ જે ઊભી થઈ છે એને પહોંચી વળવા માટે બધા જ લોકો તનતોડ પ્રયત્ન કરે છે. દર્શક મિત્રો, એનો અર્થ એ થયો કે દરેક એજન્સી સિલિન્ડર પહોંચાડવાવાળાથી માંડીને સિલિન્ડર ભરવાવાળાથી માંડીને ટ્રાન્સપોર્ટેશન બધા જ તમને મુશ્કેલી ના પડે તે માટે સતત જાગૃત રહીને કામ કરે છે. ક્યાંક નાની મોટી આવું થઈ ગઈ હોય તો ગભરાટમાં પેલું જાણે વાણ ડૂબતું હોય ને ઉંદર કૂદી પડે દરિયામાં એવું નહીં કરવું, એનો ચોક્કસ હલ આવશે. અને આજની પરિસ્થિતિમાં જે પ્રમાણે ડ્રગ કમિશનરશ્રી, જોઈન્ટ ડ્રગ કમિશનરશ્રીએ વાત કરી, મધુકરભાઈએ વાત કરી, એ પ્રમાણે હવે એક જ બોટલ નીકળે છે જે એમણે કહ્યું કે પ્લાન્ટ ઉપરથી ડિસ્પેચ થવામાં મોડું થાય, બાટલા ભરી અને બાટલા લોડ કરવામાં મોડું થાય, આ એક બોટલ નીકળે છે, એ સિવાયની કોઈ બોટલ નીક આમાં દેખાતી નથી. શું કહેવું છે? એક પોઈન્ટ બીજો પણ છે કે અમુક અમુક જે ઇન્ટિરિયર પાર્ટ જ્યાં હતા કે જ્યાં ટ્રાન્સપોર્ટેશન, અમે લોકોએ પાછું સામે એવું પગલાં લીધા કે જે ઇન્ડસ્ટ્રીયલ ગેસ સિલિન્ડર્સ મેન્યુફેક્ચર હતા ને એમને અમે રાતોરાત અમે લોકોએ 24 કલાકની અંદર મેડિકલ ગેસ માટે અમે પરવાનો આપવાનું ચાલુ કરીએ. અમે હવે આ સેકન્ડરી ફિલર્સ જે હતા એટલે આમાં શું થયું કે જે પહેલાં દૂરથી સાઇડથી લઈને અહીંયા આવડતું હતું એના બદલે લોકલ અહીંયા નજીકમાં જ જે 100 કિલોમીટર હતું એ ઘટીને 10 કિલોમીટર થઈ ગયું. ત્યાં એક મેન્યુફેક્ચર ઉભો થયો કે જ્યાંથી એ લોકો બાટલા મંગાવી શકે. આ જે બધા ઇન્ટરેસ્ટ થોડા પાર્ટ હતા ત્યાં અમે આ રીતે લાયસન્સ આપેલા. જે મેં આપને કીધું પ્રી કોવિડ 31 જ લાયસન્સ હતા અને અત્યારે અમારી પાસે લાયસન્સ 61 છે અને વિધિન 24 અવર્સ એમને ઇન્સ્પેક્શન કરીને અમે ઇશ્યુ લાયસન્સ ઇશ્યુ કરેલા છે. અમે દર્શક મિત્રો, આમાં બધા જ લોકો પોતપોતાનો રોલ કર્યો છે, તમે જોઈ શકશો. એડમિનિસ્ટ્રેશન તરીકે ડ્રગ કમિશનરે વધારાના લાયસન્સ 31માંથી 61 કર્યા. પછી જે લોકોને ઇન્ડસ્ટ્રીયલ સિલિન્ડર બનાવવા માટેનો પરવાનો હતો એને મેડિકલ સિલિન્ડર બનાવવા માટેનો પરવાનો આપ્યો, અને એ રીતે નજીકમાંથી સિલિન્ડરનો સપ્લાય મળી શકે એ માટેની બધી વ્યવસ્થાઓ ગોઠવવામાં ડ્રગ કમિશનરનું તંત્ર સતત કાર્યરત રહ્યું છે. ઉત્પાદકો મોટા છે એટલે એ ઉત્પાદનની દ્રષ્ટિએ એમની પાસે સોફિસ્ટિકેટેડ વ્યવસ્થાઓ હોય જ, અને એ ત્યાં કંઈ ગરબડ થવાની શક્યતાઓ નથી. ત્યાર પછીની જે વાત આવી એ ટ્રાન્સપોર્ટેશનની વાત આવી, એમાં પણ રાજ્ય સરકારે એ ટ્રાન્સપોર્ટેશનને એમ્બ્યુલન્સના સમકક્ષ દરજ્જો આપીને એમાં પણ કોઈ અવચણ ના આવે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવી આપી છે. મને લાગે છે કે હવે ગભરાટ કરીને દોડાદોડ કરવાનો કોઈ અર્થ નથી. એવી પરિસ્થિતિ ઊભી જ નહીં થાય, અને થાય તો ચારે તરફથી એને મદદરૂપ થવાય માટે કોર્પોરેશનથી માંડીને ડ્રગ કમિશનરથી માંડીને સપ્લાયર નેટવર્કથી માંડીને પ્રોડ્યુસરથી માંડીને બધા જ નેટવર્ક કાર્યરત થશે એ આજની ચર્ચા પરથી ફલિત થાય છે. ભૂતકાળમાં આ જે કંઈ ઘટનાઓ બની તેમાં કદાચ થોડાક અંશે ભય અને ગેરસમજ પણ કારણભૂત હોઈ શકે, કારણ કે જ્યારે ગેરસમજ થાય છે અને ગેરસમજ પ્રેરિત ભય ઊભો થાય છે ત્યારે સ્વાભાવિક રીતે અફરાતફરી થતી હોય છે. અને કોઈ પણ અનુભવ આ પ્રકારનો હોય જ્યાં પેશન્ટની જિંદગી એક બહુ નાનકડી થીન ડિવાઇડિંગ લાઈન હોય
94 થી ઘટતો ઘટતો 92 થાય, 91 થાય, 90 થાય, એટલે પેશન્ટ ને પેશન્ટના સગાઓના તો જીવ તાળવે બંધાય જ, પડીકે બંધાય જ, પણ એને ટ્રીટ જે કરતા હોય તે ડોક્ટરોના પર જીવ પડીકે બંધાય. એટલે આ સ્વાભાવિક છે. હા મધુકરભાઈ, તમારા પર બંધાય, કારણ કે તમે આ આખી સપ્લાય ચેનમાં એક મહત્વનો ભાગ ભજવો છો. શાહ સાહેબ, આપ આ બધું સાંભળો છો, એક મેડિકલ હોસ્પિટલ મેનેજમેન્ટના નિષ્ણાત તરીકે, નોટ એઝ અ ડાયાબિટોલોજીસ્ટ પણ એઝ એન એક્સપર્ટ ઓફ મેનેજિંગ એ લાર્જ મેડિકલ ફેસિલિટી, શું લાગે છે આપને, આ બધું જ છે તે પૂરતું છે કે હજુ આમાં કંઈ સુધારાને અવકાશ છે? બહુ જ અગત્યની વાત કરી જયનારાયણભાઈ. આપણે હમણાં આવ્યા ત્યારે જ મધુકરભાઈ સાથે બી મારે વાત થતી હતી કે આપણે આગ લાગે ને ત્યારે કૂવો ખોદીએ છીએ. મોટી હોસ્પિટલ જ્યારે પરમિશન લેવા જાય ને ત્યારે લિક્વિડ ગેસ હોવું જોઈએ. અમારી પાસે 550 બેડની હોસ્પિટલ, બાકીની કેન્સરની એટલે 650 હોસ્પિટલની બેડ છે. અમારી પાસે લિક્વિડ ટેન્ક પોતાની છે સાહેબ. એક પણ દિવસ હજી એમને ખ્યાલ છે કે અમને ક્યારેય તકલીફ નથી અને પડશે પણ નહીં. સ્ટેન્ડબાયમાં વી વેર ધી ઓનલી હોસ્પિટલ ઇન અ પ્રાઇવેટ, વી આર હેવિંગ અવર ઓન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ એન્ડ વિચ ઇઝ નોટ કોસ્ટિંગ મચ. દાખલા કે 500 કરોડનો પ્રોજેક્ટ હોય અને 1 થી 2 કરોડનું મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ નાખવાનો હોય તો એ બહુ મોટું હેસલવાળી વસ્તુ નથી. આ પાણી પહેલાં પાર બાંધવાની વાત થઈ. બીજું રહ્યું હવે નાના નર્સિંગ હોમ અને હોસ્પિટલ, તો આ જે સિલિન્ડર સપ્લાય છે એ એટલીસ્ટ આપણે હવે એવરીવેર એપ ઇઝ ધેર. 108 અહીંયા શું કરવા સક્સેસ ગુજરાતમાં ફર્સ્ટ થયું કે એમ્બ્યુલન્સ લાવ્યા પછી કયા એરિયામાંથી ક્યાં કોલ જશે ખબર પડી જાય. 50 બેડની હોસ્પિટલને આટલા સિલિન્ડરની જરૂર છે બીકોઝ ઇટ ઇઝ અ લિક્વિડ. હવે લિક્વિડ ગોસને ગેસને હું એક સિમ્પ્લિફિકેશનમાં જયનારાયણભાઈ સમજાવીશ કે આ લિક્વિડ ગેસ છે, -4 અંશે એના સિલિન્ડરમાં રહેલો હોય. જે આપણા ઘરમાં ગેસ આવે છે લિક્વિડ હોય છે, પછી જેને આપણે સળગાવીએ એટલે પછી એ હવામાં કન્વર્ટ થાય છે. એ જ રીતે જ્યારે આ સિલિન્ડરમાં કન્વર્ટ થાય છે ત્યારે એને 15 અંશ સેન્ટીગ્રેડ જેવું થાય એટલે પછી એ લિક્વિડમાંથી ગેસ કન્વર્ટ થાય છે અને ઓક્સિજન આપણે માણસને આપીએ છીએ. એની પણ રિક્વાયરમેન્ટ 95 થી 99%. આજે વેન્ટિલેટરમાં સપ્લાય કરવાનો હોય ત્યારે 99% જરૂરિયાત ઊભી થાય છે. એટલે આ 99% ગેસ સપ્લાય અને ઇન્ડસ્ટ્રીયલ ગેસ છે એ 95% હોય છે. એટલે જે કન્વર્ટ કરવાની વાત છે, હા, એટલે એ જે કન્વર્ટ કરવાની વાત છે એ એટલા માટેનો એક પ્રશ્ન આવીને ઉભો રહી જાય છે. હવે વાત રહી સપ્લાય ચેનની. જ્યારે મેં વાત કરી કે આ જો ખબર પડી જાય કે આજે એ હોસ્પિટલને નારણપુરામાં ઓક્સિજનની જરૂરિયાત છે, એની પાસે સિલિન્ડર ખૂટવા આવ્યા છે, એ જ વખતે પેલી સેન્ટ્રલ લાઇનમાં જો આ કરવામાં આવે તો તરત જ જ્યાં એડિશનલ સપ્લાય પડી રહ્યો હોય એ ન થાય. બીજું, આપણા ત્યાં સંગ્રહખોરી છે સાહેબજી. હું આમાં આ હોસ્પિટલ સાથે જ જોડાયેલો છું, પણ મારે જરૂરિયાત આજે થાય કે મને 100 સિલિન્ડરની જરૂર છે તો હું 200 લઈને બેસી જઈશ, કે મને કાલે નહીં મળે તો આ નહીં મળે. અને એના કારણે જ્યારે બી આવી તંગી ઊભી થાય છે ત્યારે ઓલવેઝ શોર્ટ સપ્લાય. એટલે ધીસ ઇઝ ક્વેશ્ચન ઓફ સપ્લાય અને એની નીડ. આ બે વસ્તુમાં જ્યારે ગેપ ઊભી થાય છે ત્યારે આ કાગારોડ શરૂ થઈ જાય છે. એટલે બેઝિકલી ક્યાંય મેન્યુફેક્ચરિંગમાં કોઈ વાંધો નથી, નથી ક્યાંય સપ્લાયરનો વાંધો, પણ ડિપેન્ડ જે આપણે કહ્યું કે બોટલ નેક છે એને ખાલી ઓપન કરવાથી લોકોની લાઈફ બચી શકે છે. એટલે અમારા હોસ્પિટલ પોઈન્ટ ઓફ વ્યૂ પણ ખોટો એટલીસ્ટ સંગ્રહ ન થવો જોઈએ. જરૂરિયાત હોય તો જ ઓક્સિજન શરૂ થવું જોઈએ. મેં પહેલી સેન્ટેન્સ જે જયનારાયણભાઈ ક્વેશ્ચન પૂછ્યો ત્યારે વાત કરી કે 100માંથી ખાલી 15% લોકોને જ ઓક્સિજનની જરૂરિયાત છે. દાખલ થયા એનો મતલબ આપણા ત્યાં એક છે કે ઓક્સિજનનું એક પાઇપ મૂકી દેવાનું અને ધીરે ધીરે ઓક્સિજન ચાલતો હોવું જોઈએ, એટલે ઝીંગી ચાલે છે. અને બીજું, એક આઈવી લાઇન હોવી જોઈએ, એનો મતલબ કે ટ્રીટમેન્ટ ચાલે છે. આ વસ્તુની માન્યતા જો ઘર કરેલી ખોટી રહીશું આપણે તો ઘણો બધો પ્રશ્ન આપણો એમનેમ સોલ્વ થઈ જશે અને બોટલ નેક જે છે એ ઓટોમેટિક ખુલી જશે. એ મારું જવાબ. દર્શક મિત્રો, આમાં બહુ અગત્યની વાત કહી શાહ સાહેબે. એક અફવા બજારમાં ફરતી થાય કે કાલથી ડીઝલના ભાવ 10 રૂપિયા વધી જવાના છે. સાહેબ, રાતના 12 વાગ્યા સુધી 2-2, 5-5 કિલોમીટર લાંબી લાઈન લાગી, અથવા તો ભારત બંધ છે અને અઠવાડિયું ડીઝલ મળવાનું નથી અથવા તો પેટ્રોલ નથી મળવાનું, તો જેટલી બધી સવલતો છે બધી જ આપણે ભરાવી લઈએ. પરિણામ એ આવે કે એકાએક આપણી જરૂરિયાત 2 કે 3 ગણી થઈ જાય, એક સ્પાઇક આવે એમાં. અને એ થાય એટલે સ્વાભાવિક રીતે શોર્ટેજની આખી વ્યવસ્થા અસ્તિત્વમાં આવે, ગભરાટની વ્યવસ્થા અસ્તિત્વમાં આવે, લાઈનો લાગે,
જરૂરિયાત કરતાં વધારે લઈને કેટલાક લોકો બેસી જાય. આપણા ત્યાં તો કેટલાક માણસો એવા હોય છે કે ડીઝલની તંગી થવાની છે એવું વિચાર્યું, એમણે એમની રીતે વ્યવસ્થા પણ કરી અને ખરેખર તંગી થઈ થોડી ઘણી પણ. ત્યારે તમને પાછા ગૌરવથી કે તમારે કંઈ કામ હોય તો કહેજો, આપણે ગેરેજમાં 100 લિટર ભરાવીને મૂકી રાખ્યા છે બે ટ્રમ. આ આ આપણી જે મનોવૃત્તિ છે તે મનોવૃત્તિ પણ આ પ્રકારની શોર્ટેજીસ માટે કારણભૂત છે. અને એટલે જે સપ્લાયની વ્યવસ્થા છે, સરકારનું આખું તંત્ર જો આટલી ચિંતા કરતું હોય, જો ટ્રાન્સપોર્ટેશનને એમ્બ્યુલન્સનો દરજ્જો મળતો હોય, જો સિલિન્ડર માટેની પ્રાપ્તિ માટેની વ્યવસ્થા સરકાર કરતું હોય, 31માંથી 61 લાઇન સરકાર આપતું હોય, લાયસન્સ સરકાર આપતું હોય, 10 જેટલી હોસ્પિટલો પોતાના ઓક્સિજન ટેન્ક બનાવતા હોય, તો મને લાગે છે કે આવનાર સમયમાં આ જે અફરાતફરી થઈ એ અફરાતફરી થવા માટેનું કોઈ કારણ નથી. અને એવી કોઈ અફવા આવે તો દોડીને ભાગા ભાગી કરીને ક્યાં ગમે તે ભોગે ગમે ત્યાંથી ઓક્સિજનનો સિલિન્ડર લઈ આવવા માટેનો પ્રયત્ન નહીં કરો. પ્રયત્ન કરશો તો તમે એમાં સફળ નહીં થાઓ, કારણ કે તમને સાચો સોર્સ પણ ખબર નથી અને સાચી સંસ્થાઓ પણ ખબર નથી. ક્યારેક આ બધી વ્યવસ્થામાં આપણે એવી સંસ્થા પર જઈએ છીએ, અને આ હું બિલકુલ નામ જાહેર કર્યા વગર કહું છું, કે જ્યાં સિલિન્ડરો છે પણ સિલિન્ડરો ભરેલા નથી કારણ કે કોવિડના કારણે કોઈ આવતું નથી. આમ તો એ સંસ્થાનું કામ જ મેડિકલ એઇડ અને સિલિન્ડરથી માંડીને તે નાની મોટી બીજી જરૂરિયાત બેડપાન કે આવી બધી વસ્તુઓ પૂરી પાડવાની છે, પણ એ સ્વૈચ્છિક સંસ્થા પેરેલાઇઝ થઈ ગઈ છે. એટલે આપણને આ પણ ખબર હોવી જોઈએ કે અત્યારના સંજોગોમાં માનીએ છીએ ભૂતકાળનો અનુભવ હશે કે અહીંથી ઓક્સિજન સિલિન્ડર મળી રહેશે, જરૂરી નથી મળે, કારણ કે કોવિડના કારણે ઘણી બધી વ્યવસ્થાઓ બદલાઈ છે, ઘણી બધી વ્યવસ્થાઓ ખોરવાઈ પણ છે. મધુકરભાઈ, આપને શું કહેવું છે? આ જે અત્યારની પરિસ્થિતિ છે એ સંતોષકારક છે? આપ માનો છો ભવિષ્યમાં હવે પછી કોઈ આના કારણે બીજી કોઈ તકલીફ ઊભી થવાની ઓક્સિજન સપ્લાયમાં શક્યતા નથી અને કોઈએ ચિંતા કરવાની જરૂર નથી? ઓક્સિજનના બાટલા જોઈશે તે પ્રમાણે મળશે અને દર્દીને ઓક્સિજનના કારણે વેઠવું પડે તે પરિસ્થિતિ નહીં ઊભી થાય? ફરી પાછું એકવાર એ અનકન્ફર્મ મારી પાસે જે રિપોર્ટ છે તે પ્રમાણે સુરેન્દ્રનગરથી આપણા એક આંતરરાજ્ય સ્પર્ધાઓ અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં પણ ભાગ લઈ ચૂકેલ ખેલાડીને રાજકોટ લઈ જતા રસ્તામાં ઓક્સિજન થઈ રહ્યો અને એનું મૃત્યુ થયું હતું. આ પરિસ્થિતિ પણ થાય છે, તો આ બધા સામે શું કહેવું છે? આપણે શું કાળજી રાખવી જોઈએ? મારું માનવું એવું છે કે શાહ સાહેબે જેમ કીધું એમ પ્લાન બી, મેઇન પ્લાન તમારો લિક્વિડ ટેન્ક છે, એવી રીતે પ્લાન બી એ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી જરૂર ચલાવો, પણ તમારી પાસે પ્લાન બી એઝ અ બેકઅપ મોટી હોસ્પિટલ પાસે તો જરૂર હોય છે, અથવા તો ન હોય તો એને હોવો જોઈએ, એ જરૂરી છે. પણ આ પ્લાન બી મેન્ટેન કરવા માટે મિડસાઇઝ સેગમેન્ટની હોસ્પિટલ માટે ઘણું મુશ્કેલ કર્યા છે. એના માટે સિલિન્ડરનો સ્ટોરેજ કેપેસિટી વધારવાની એ લોકોએ ખાસ જરૂર પડશે જ. બીજું કે જે સાહેબે વાત કરી કે એક એમ્બ્યુલન્સ જતી હતી, એમાં ગુજરાતના નામાંકિત દેશ વિદેશમાં નામાંકિત એવી વ્યક્તિનું ઓક્સિજન શોર્ટેજના કારણે મૃત્યુ થયું તે મેં પણ ન્યૂઝપેપરમાં વાંચ્યું હતું. એ દુઃખદ ઘટનામાં પણ પ્લાન બી તૈયાર નહોતો. એ માણસ પાસે, એ એમ્બ્યુલન્સ પાસે ફક્ત એક જ સિલિન્ડર હશે અને એ સિલિન્ડર ખલાસ થઈ ગયો, જેથી કરીને બીજો સિલિન્ડર એને ન હોવાથી એ વ્યક્તિનું બહુ જ દુઃખદ મૃત્યુ થયું, તે આપણા માટે બહુ જ શું કહેવાય દુઃખદ ઘટના છે, આપણા ઘટના છે. એટલે દરેક, જેમ તમે સામાન્ય રીતે કોઈ પણ હાઈરાઇઝ બિલ્ડિંગમાં કે હોસ્પિટલમાં તમે ફાયર સેફ્ટીની સિસ્ટમ રાખો છો, જે હાર્ડલી કદાચ વર્ષો પછી પણ કદાચ ઉપયોગમાં નહીં આવે, તો એવી જ રીતે ઓક્સિજનની પણ ઓલ્ટરનેટ અરેન્જમેન્ટ એ લોકોએ હોસ્પિટલ્સોએ ચોક્કસ રાખવી, એ કદાચ બહુ જ જરૂરી વસ્તુ છે એકચ્યુઅલી. અગેન કમિંગ બેક ટુ યુ આફ્ટર હી ફિનિશિસ ઓન કોમેન્ટ્સ ઓન ધીસ. ઉપરાંત આજે ગુજરાત રાજ્ય એક ઘણું નસીબદાર રાજ્ય છે,
કે જેમાં ઓક્સિજનની ઉત્પાદન ક્ષમતા ઘણી વધારે છે, જેથી કરીને આવી પરિસ્થિતિ લગભગ ન જ બને. પણ બાકી ઓક્સિજન ઉત્પાદનની પ્રક્રિયામાં સમાયેલી મશીનરી જે છે એ 24 કલાક 365 દિવસ ચાલતી છે, અને સામાન્ય રીતે એનું પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ જરૂર થતું હોય છે. આ ઇન્ડસ્ટ્રીઝ હાઈલી પાવર ઇન્ટેન્સિવ છે. પાવર જવાથી આ ઇન્ડસ્ટ્રી ટોટલી ક્રિપલ થઈ જશે. એટલે એ લોકો સામાન્ય રીતે આવા મોટા પ્લાન્ટમાં સ્પેશિયલ ફીડરથી પાવર લે છે, એટલે આવી સંજોગો ઘણીવાર લગભગ બનતા જ નથી. પણ જો બને તો પણ ઘણી મુશ્કેલી સર્જી શકે છે આ પરિસ્થિતિ. આપણા ત્યાં ગુજરાતમાં મધુકરભાઈ મુશ્કેલી મધ્યપ્રદેશમાં પ્લાન ફેલ થવાના કારણે સર્જાય છે. એ મધ્યપ્રદેશમાં ફેલ થયો તો મશીન છે ગુજરાતમાં પણ ફેલ થઈ શકે, અને આ ચિંતા સકારણ છે. આ પ્લાન્ટ્સ હાઈ ટેકનોલોજી વાળા છે, તેમાં ઘણા ઇક્વિપમેન્ટ એવા છે કે પછી તમારે એના સ્પેર પાર્ટ્સ રિપ્લેસમેન્ટ સામાન્ય રીતે આ બધા એની ઇન્વેન્ટરી જરૂર મેન્ટેન કરતા હોય છે. પણ કોક વાર આમાં કોઈ જગ્યાએ સરત ચૂક થઈ જાય તો પાછી મોટા પાયે શોર્ટેજ પ્રશ્ન. બહુ ટેકનિકલ ચર્ચામાં ઉતરી ગયા. આપણી અત્યારની ચિંતા ઓક્સિજન મળી રહે તેટલા પૂરતી જ મર્યાદિત છે. ક્રાયોજેનિક ટેકનોલોજી એન્ડ ધી પ્લાન્ટ્સ વિચ આર ઓપરેટિંગ ઓન ક્રાયોજેનિક્સ ઇઝ અ વેરી વેરી સ્પેશિયલાઇઝ સબ્જેક્ટ, અને જે લોકો કંપનીઓ છે તે બહુ મોટી છે અને જરૂરી દરકાર રાખતા હોય છે. અને આમ છતાંય મધ્યપ્રદેશમાં પ્લાન્ટ ફેલ ગયો હતો, અને એ જ સપ્લાય એ જ ઉત્પાદક જેનું આપણા અહીંયા આપણો ગુજરાતનો સૌથી મોટો ઉત્પાદક છે, અને એણે એનું પ્રોડક્શન ડાયવર્ટ કર્યું હતું. ત્યાર પછી મને લાગે છે કે રાજ્ય સરકારે એવા પગલાં લીધા છે કે ગુજરાતમાંથી ઉત્પાદન બહાર જતું ના રહે, એવી કદાચ રાજ્ય સરકારે કોઈ જોગવાઈ કરી છે. એવું કંઈ કર્યું છે આપણે ગુજરાતમાંથી ઉત્પાદન ઓક્સિજનનું જે રીતે મધ્યપ્રદેશ ડાયવર્ટ થઈ ગયું હતું? હા, મધ્યપ્રદેશ આપણે ગુજરાતમાં સરપ્લસ ઉત્પાદન છે, અને જે આપણે જાય છે એ ઇનોક્સ ને બધા જે ત્યાં સુરત પાસેના પ્લાન્ટ છે, બિકોઝ મધ્યપ્રદેશમાં ઇટ સેલ્ફ એમની પાસે કોઈ એવા એટલા પ્લાન્ટ નથી, એમની જરૂરિયાતો છે. એટલે એમાંથી ગુજરાતમાંથી ત્યાં મધ્યપ્રદેશમાં આજુબાજુ મહારાષ્ટ્રમાં પણ નજીકના અને આ બધું રાજસ્થાનમાં પણ આપણે માલ જાય, ઓક્સિજન સપ્લાય થાય છે. અને આ માટે કેન્દ્ર સરકારનું એક આખું લેખિત ડાયરેક્ટિવ આવેલા છે કે જે રાજ્યમાં ઓક્સિજનની ઉત્પાદન ક્ષમતા વધારે છે તેઓને બાજુના બીજા પડોશી રાજ્યને પણ સપોર્ટ કરવાના રહેશે. ના, એ તો કરવું જ જોઈએ. એમાં કંઈ કોઈ આખો દેશ એક છે, એટલે તમે ગુજરાતમાં જે વસ્તુ ઉત્પાદન કરતા હો, કાલ ઉઠીને તમે કહો કે રિફાઇનરી ગુજરાતમાં છે એટલે અમે પેટ્રોલ બીજા કોઈ નહીં આપીએ તો ના ચાલે. બરાબર. પણ સાથોસાથ ઓલ ઓફ અ સડન સ્પાઇક આવે, જે ઇનોક્સના કેસમાં આવી હતી, અને એ દેટ વોઝ વન ઓફ ધ રીઝન વિચ ક્રિએટેડ એ પ્રોબ્લેમ. આવું ન થાય તે પણ જોવું જોઈએ. તે વખતે જે આપણે આવેલું સાહેબ, ત્યાર પછી જ રિલાયન્સ કરીને મેન્યુફેક્ચરર છે જે જામનગરમાં છે, એમનો આખોનો જે ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજનનો ક્ષમતાને વધારી દીધી છે. અને હાલમાં જે અગાઉમાં ખાલી 150 મેટ્રિક ટન આપતા હતા, એ ગઈકાલના કે 2 દિવસ પહેલા મારી પાસે જે રિપોર્ટ છે એ પ્રમાણે 300 મેટ્રિક ટન દે આર ગિવિંગ ટુ લિક્વિડ મેડિકલ ઓક્સિજન મેન્યુફેક્ચર. વેરી ગુડ. એટલે રિલાયન્સ વાળાએ પણ ઘણો મોટો આમાં સહયોગ આપેલો છે. સરસ. એનો અર્થ એ કે હવે ગુજરાતમાં ઓક્સિજનના સપ્લાયના મુદ્દે અથવા ઉત્પાદનના મુદ્દે કોઈ ચિંતા કરવી જરૂરી નથી. રાજ્ય સરકારે અત્યાર સુધી જે પગલાં લીધા છે એ સાચી દિશામાં છે અને સાચી રીતે કામ કરી રહ્યા છે. શાહ સાહેબ, ફાઇનલ વર્ડ્સ ફ્રોમ યુ. આ બધી ચર્ચાનું મૂળમાં જ એની વાત કરું તો ફરીથી આપણો એ જ યક્ષ પ્રશ્ન અને એનો જવાબ, આ કોરોના થવા જ ના દો. કોરોના નહીં થવા દો તો દાખલ નહીં થવું પડે, ઓક્સિજનની જરૂરિયાત નહીં પડે, આ લોકો બેસી રહેશે, સપ્લાય ચેઇન નહીં ચાલે. એમને કહ્યું કે એમનો ધંધો પડી ભાગશે તો કંઈ વાંધો નથી, ઉપરવાળા બીજી મહેરબાની કરશે. પણ પ્રભુને કરીને ધ્યાન રાખીને કમ્પલસરી પ્લીઝ માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો. અને હજી પણ હમણાં આવતા આવતા કોઈ થાળ જોઈને આવ્યો, હું 8:45 અહીંયા સ્ટુડિયો પર આવતો હતો, આખો હોલ જમવા માટે ભરેલો હતો. એટલે આપણે કેટલા ગંભીર છીએ એ આપણી વર્તણૂક પરથી ખબર પડે છે. સરકાર ગરમ થઈ અને હમણાં કર્ફ્યુ જેવો નાખ્યો એટલે સ્લેશ ગ્રાફ પાછો ડાઉન થવા માંડ્યો. જેવો કર્ફ્યુ ઉપડશે એટલે યંગસ્ટર એ જ પાનના ગલ્લા, એ જ પિચકારીઓ, એ જ રાતના ઉજાગરા અને એ જ કોરોના. એટલે જ્યાં સુધી શિયાળો છે, જ્યાં સુધી વેક્સિન ના આવે ત્યાં સુધી પ્લીઝ 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 SMSને અપનાવજો, સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક એન્ડ સેનિટાઇઝેશન. દર્શક મિત્રો, આ શાહ સાહેબની વારંવારની સલાહ છે, પણ દેટ ઇઝ ધ ગોલ્ડન એડવાઇસ.
SMS એ પહેલા દિવસથી શાહ સાહેબે શરૂ કરેલો શબ્દ છે. સેનિટેશન, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ. રસીની બહુ ચિંતા નહીં કરતા, રસી આવશે તો પણ લેવાય કે નહીં એની ચર્ચા આપણે કરવાના છીએ. આ રસી જે RNA પ્લેટફોર્મ પર બની છે એના ઘણા બધા પ્રશ્નો ઊભા થવાના છે. નિષ્ણાતોની પેનલ સાથે આપણે ચર્ચા કરીશું. પણ સૌથી સારી વસ્તુ એ છે કે જો પગમાં જોડા પહેરવાથી કાંટા ના વાગતા હોય તો આ બધી આપણે આ ચિંતામાં પડવાની ક્યાં જરૂર છે. માસ્ક બાંધો, ભેગા ના થાવ ટોળે વળીને, અને એકબીજાથી 2 ગજની દૂરી રાખો, વાત પૂરી થઈ જાય. નહીં ઓક્સિજનની શોર્ટેજ આવે, નહીં તમારે હોસ્પિટલમાં દાખલ થવું પડે, નહીં રેમડેસિવિરની ચિંતા કરવી પડે, નહીં ટોસિલિઝુમેબની ચિંતા કરવી પડે. એટલે કરવાનું છે કરો ને ભાઈ, કાંટો વાગે તો પગમાં જોડા પહેરાય, ધરતીને ચામડે મળવાના જ હોય. એટલે આપણે આ જે કંઈ કરવાનું છે, સરકાર શું કરવા કરે? આપણે એટલા પણ બુદ્ધિના બળદ માણસો છીએ કે આપણને આ ખબર નથી પડતી એટલે સરકારે આપણી ચિંતા કરવાની? સ્વીડનના આરોગ્યમંત્રીએ એવું કહ્યું છે કે દરેક નાગરિક પોતે સ્વસ્થ રહે અને બીજા નાગરિકને પોતાના થકી માંદગી ન લાગે એ જોવાની એની ફરજ છે. આપણી આવી કોઈ રાષ્ટ્રીય ફરજ ખરી? એ પ્રશ્ન સાથે આપણે આજની ચર્ચાને અહીંયા વિરામ આપીશું. એ વિશ્વાસ સાથે આપણે આજની ચર્ચાને અહીંયા વિરામ આપીશું કે રાજ્ય સરકારે ઓક્સિજનના પુરવઠા માટે જે કંઈ કરવું જોઈએ તે ખૂબ સારી રીતે કર્યું છે. રાજ્યના ડ્રગ કમિશનરના તંત્રને પણ આપણે ધન્યવાદ આપીશું, અને સપ્લાયર ચેઇનના મધુકરભાઈ જેના પ્રતિનિધિ છે એને પણ ધન્યવાદ આપીશું, ઉત્પાદકોને પણ ધન્યવાદ આપીશું. ગુજરાતમાં ઓક્સિજનની તંગી ઊભી થાય એવી શક્યતાઓ નથી, એ વિશ્વાસ સાથે આપણે આજની ચર્ચાને વિરામ આપીએ છીએ. મળીશું આવતીકાલે વળી એક નવા વિષય સાથે, નવી ચર્ચા સાથે, નવી પેનલ સાથે. શુભરાત્રી, શબ્બા ખેર.